शरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। प्रीति प्रभु मा सहजे करावे उपासनानि दृढ़ता करावे सदगुरु जीवनो करझाल नारा वंदन तमोने गुरुजी अमारा वंदन तमोने गुरुजी अमारा। बोलो श्री घनश्याम महाराज नी जय। श्री हरि कृष्ण महाराज नी जय। श्री स्वामी नारायण भगवान नी जय। જય સ્વામિનારાયણ। આપણે લોયાનું પ્રથમનું વચનામૃત ચાલતું હતું, આજે છેલ્લો પ્રશ્ન છે। આગળનો પ્રશ્ન આપણે નાના શિવાનંદ સ્વામીનો જોયો હતો કે ક્યારેક ભગવાનના ભક્તનો મહિમા અતિશય જણાઈ જાય છે અને ક્યારેક અતિશય નહીં સમજાતો, નહીં જણાતો, તેનું શું કારણ છે? તે મહારાજે કીધું કે જ્યારે સંત ટોકે ત્યારે આપણને અવગુણ આવે છે। પછી મહારાજે એવું કીધું, જેને અવગુણ આવ્યું, જેને અવગુણ આવે છે તેને તો સત્સંગમાં માથું કપાણું અને અંતે જાતે તે વિમુખ જાય થાય છે, આવું મહારાજે ઉત્તર કર્યો હતો। આગળનો પ્રશ્ન ભગવદાનંદ સ્વામીનો છે। પછી ભગવદાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, જે હરિજનનો અવગુણ આવ્યો હોય તેને ટાળ્યાનો કોઈ ઉપાય છે કે નહીં? ભગવદાનંદ સ્વામીનો પ્રશ્ન છે। હવે ભગવદાનંદ સ્વામી આપણા સંપ્રદાયમાં ભગવદાનંદ સ્વામી નામના સંત એક કરતા વધારે હોય એમ જણાય છે, કારણ કે મંજુકેશાનંદ સ્વામી કૃત જે નંદમાળા છે એ મુજબ એક ભગવદાનંદ સ્વામી નહીં, એક ભગવદાનંદ ત્યાગી જેને લગની હરિસંગ લાગી, અર્થાત આના ઉપરથી એવું સાબિત થાય કે ભગવદાનંદ સ્વામી ઘણા હતા મહારાજ વખતે। નિર્ગુણદાસ સ્વામીની વાતોમાં એવું જણાવે છે કે આ ભગવદાનંદ સ્વામી ક્ષત્રિય રાજપૂત જ્ઞાતિના હોય એવું અનુમાન થાય છે। કેમ? આ સ્વામીને ચાર ભાઈ હતા, એ ચારે ચાર ભાઈ સાધુ થઈ ગયા હતા, ચારે ચાર ભાઈ સાધુ થઈ ગયા હતા। એક તો ભગવદાનંદ સ્વામી, એક શિવાનંદ સ્વામી, એક યોગાનંદ સ્વામી અને ચોથા કપિલેશ્વરાનંદ સ્વામી। આ ચારે સંતોના પૂર્વશ્રમના નામ ક્ષત્રિય જેવા છે, એટલે ક્ષત્રિય હોય એમ જણાય છે। આ ભગવદાનંદ સ્વામી વિદ્વાન હતા અને મહારાજે એમની વિદ્વત્તાથી તેમને સદગુરુની પદવી પણ આપેલી હતી। સ્વામી પોતે લોયામાં રહીને સંસ્કૃતનો અભ્યાસ કરતા હતા। એકવાર પંચમહાલ જિલ્લાના લુણાવાડા ગામમાં શાસ્ત્રાર્થ થયેલો, એ શાસ્ત્રાર્થમાં 36 પ્રશ્નના ઉત્તર ભગવદાનંદ સ્વામીએ આપેલા હતા। અને જ્યારે જ્યારે સત્સંગમાં કોઈને શંકા કે શાસ્ત્રાર્થ શંકાનું સમાધાન કરવું હોય, અને સ્વામી ખૂબ જ્ઞાન શક્તિવાળા હતા, સ્વામીને ખૂબ શાસ્ત્રોનો અભ્યાસ હતો એટલે પોતાની જ્ઞાન શક્તિ સત્સંગ પ્રચારાર્થે વાપરતા અને કોઈને સમજણમાં ફેર પડે કે શંકા થાય તો એમને સમજાવીને એનું સમાધાન
કરતા અને સત્સંગને આગળ વધારતા. આ એ ભગવાન આનંદ સ્વામી છે. આ ભગવાન આનંદ સ્વામી જ્યારે ચરોતરના નાવલી ગામ, આપણું જ્યાં ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે, એ નાવલી ગામમાં કશ્યાજીભાઈ હતા, એમને કોઈ નિરાકારવાદી સંન્યાસીનો ભેટો થયેલો. તો સંન્યાસીના નિરાકારવાદી સંન્યાસીના ભેટો થયેલો તેથી કશ્યાજીભાઈને તેમની પાસે જ્ઞાન ઉપદેશ સાંભળ્યો, આથી તેમને અહમ બ્રહ્માસ્મિ એવું જ્ઞાન થઈ ગયેલું. એવું જ્ઞાન થવાથી એમના વર્ણાશ્રમના ધર્મનું પાલન, મૂર્તિ પૂજા વગેરે છૂટી ગયું. કોને? કશ્યાજીભાઈને. પછી સ્વામી વિચરણ કરતા કરતા, ભગવદાનંદ સ્વામી વિચરણ કરતા કરતા નાવલી ગામમાં આવ્યા. તે વખતે ભગવદાનંદ સ્વામી જ્યારે કથાવાર્તા કરતા હતા ત્યારે આ કશ્યાજીભાઈ પણ ત્યારે કથાવાર્તા સાંભળવા ગયેલા. ત્યારે સ્વામીની કથાવાર્તા જ્ઞાનોપદેશ સાંભળીને સ્વામી સાથે શાસ્ત્રાર્થ કર્યો. કોણે? કશ્યાજીભાઈએ. અને કશ્યાજીભાઈને જે કાંઈ પ્રશ્ન હતા, એમને જે નિરાકારવાદી સંન્યાસી પાસેથી સાંભળેલા અને નિરાકારવાદી થઈ ગયા હતા, એટલે એમના હૃદયમાં જે મત બેસી ગયો હતો, અને સ્વામી તો સાકારવાદી હતા, સાકારના ઉપાસક હતા, ભગવાન સ્વામિનારાયણનો ભેટો થયેલો હતો, એટલે કશ્યાજીભાઈએ શાસ્ત્રાર્થ કર્યો. કોની સાથે? સ્વામી સાથે. તો સ્વામી તો મહારાજના ઉપાસક હતા, અનેક શાસ્ત્રાર્થ કરેલા હતા, સાકારનો મત સ્થાપન કરતા હતા, એટલે ભગવદાનંદ સ્વામીએ કશ્યાજીભાઈના તમામ પ્રશ્નોના ઉત્તર આપ્યા અને કશ્યાજીભાઈના હૃદયમાં શાંતિ થઈ. સ્વામીનો જ્ઞાનોપદેશ સાંભળીને પછી સત્સંગમાં આવ્યા અને સત્સંગી થયા. આ એ ભગવદાનંદ સ્વામી. ભગવદાનંદ સ્વામી પ્રશ્ન પૂછે છે, હરિજનનો અવગુણ આવ્યો હોય તેને ટાળ્યાનો કોઈ ઉપાય છે કે નથી? સ્વામી પ્રશ્ન પૂછ્યો કે મહારાજ, કોઈ હરિજનનો અવગુણ આવ્યો હોય, તમારા ભક્તજનનો કોઈ અવગુણ આવ્યો હોય, એને કોઈ ટાળ્યાનો ઉપાય છે કે નહીં? તમે આગળ જણાવી દીધું કે જેને અવગુણ આવે છે તેને તો સત્સંગમાંથી તો માથું કપાણું, તે તો વિમુખ થાય છે. તો જેને મહારાજના ભક્તનો, તમારા ભક્તનો કોઈ અવગુણ આવે એને કોઈ ટાળ્યાનો ઉપાય છે કે નહીં મહારાજ? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, ઉપાય તો છે પણ અતિ કઠણ છે. મહારાજે શું કીધું? ઉપાય તો છે પણ અતિ કઠણ છે. અને સાચી વાત છે મહારાજની, ઉપાય તો છે પણ અતિ કઠણ છે, તે અતિશય શ્રદ્ધાળુ હોય તેથી થાય છે. જ્યારે કોઈ સંતનો અવગુણ આવે ત્યારે એમ વિચાર કરે છે, મેં અતિ મોટું પાપ કર્યું, માટે બ્રહ્મસ્વરૂપ એવા જે ભગવાનના ભક્ત તેનો અવગુણ લીધો, એવા વિચારમાંથી અતિશય દાજ હૈયામાં થાય, તે દાજને મારે અન્ન જમે તો તેના સ્વાદુ કુસ્વાદુપણાની ખબર પડે નહીં, તથા રાત્રિને વિશે નિંદ્રા પણ આવે નહીં, અને જ્યાં સુધી સંતનો અવગુણ હૈયામાંથી ટળે નહીં ત્યાં સુધી જેમ જળ વિનાનું માછલું તરફડે તેમ અતિ વ્યાકુળ થાય. કેટલું સરસ મહારાજે કીધું ભગત. આપણને અવગુણ જ કેમ આવે? આપણે જાણીએ છીએ કે અવગુણથી કેટલા સત્સંગના માર્ગમાંથી પડી ગયા, કેટલા. એક જ મેં ના કીધું ગઈ વખતે કથામાં કે અવગુણ એવી વસ્તુ છે કે સત્સંગના તમામ આવેલા સદગુણ નાશ કરી નાખે છે. અને અવગુણ ક્યારે આવે? તો લોયના 18માં મહારાજ કહે, જ્યારે ભગવાનને વિશે એવો દિવ્ય ભાવ ન સમજે ને ત્યારે એને અવગુણ આવ્યા કરે. પણ ભગવાન અને ભગવાનના સંત સાથે હેત થઈ જાય તો ગાઢ હેત, તો અવગુણ ના આવે. ભગવાન અને ભગવાનના સંત સાથે અતિ હેત થઈ જાય ને તો અવગુણ આવે જ નહીં. પણ એ હેત થવું અઘરું છે ને,
અત્યારે હેદ કેવું થાય છે? સ્વાર્થવાળું થાય છે કે મને કંઈક પ્રાપ્તિ થાય, મને કંઈક પ્રાપ્તિ થાય. પણ જો સ્વાર્થ વિનાનો હેત હોય ને તો ભગવાન એની રક્ષા કરે, કરે ને કરે જ. આપણે જાણીએ છીએ કે કેટલા અવગુણ લીલીન મહારાજના વખતે પડ્યા, અત્યાર પણ એવા પડે છે, ઘણા એવા પડે છે સત્સંગના માર્ગમાંથી. એટલે ક્યારેય અવગુણ ના લેવો જોઈએ. ક્યારે એટલે ક્યારેય અવગુણ ના લેવું જોઈએ. અને અવગુણ લેવાથી થાય શું? શું ફાયદો થાય? અવગુણ લેવાથી કંઈ ફાયદો નથી થતો. એટલે મહારાજ અહીં બતાવે છે કે જેને અવગુણ આવે એને તે અવગુણ ટાળવાનો ઉપાય તો એ છે, ભગવાનના ભક્તની જેનો અવગુણ લીધો, ભગવાનના ભક્તનો જો અવગુણ લીધો હોય એની હૈયામાં અતિશય દાજ વર્તે. કેવી રીતે? તો મહારાજ કહે છે દાજને મારે, એ દાજ છે એ દાજને મારે, અને અન્ન જમે ને ત્યારે સ્વાદુ કુસ્વાદન કુસ્વાદુપણાને ખબર ના રહે. એ તો થવું અઘરું છે ને હારું. હે ભગત, થવું અઘરું ને? સ્વાદુ કુસ્વાદુપણાને ખબર પડે નહીં એવું બને? અવગુણ આવી ગયો હોય અને તમે જમવા બેઠો અને સ્વાદુ આ સુખડી ગળી નથી અને આ સુખડી ગળી છે એ ખબર પડે તો સમજી લો કે હજી મને હજી દયામાં હૈયામાં દાજ બળી નથી. મહારાજ કે સ્વાદુ કુસ્વાદુપણાને ખબર પડે નહીં અને રાત્રે વિશે નિંદ્રા પણ આવે નહીં. કદાચ ચાલો અવગુણ એ દિવસે નિંદ્રા ના આવે કે ભક્તનો દ્રોહ થઈ ગયો, ભક્તનો દ્રોહ થયો, તો એક બે દિવસ ઊંઘના, પણ ત્રીજા દાડે તો આવી જ જાય. ત્રીજા દિવસે તો ઊંઘ સારી આવી જ જાય, ઊંઘ સારી આવી જ જાય. અને જ્યાં સુધી સંતનો અવગુણ હૈયામાંથી ટળે નહીં ત્યાં સુધી જેમ જળ વિનાનું માછલું તરફડે તેમ અતિ વ્યાકુળ થાય. આવી જ્યારે હૈયામાં અતિશય દાજ વર્તે અને આપણે વ્યાકુળ થઈએ ને ત્યારે અવગુણ જાય. આપણે જોઈએ કે અવગુણ લેથી કેટલા સત્સંગના માર્ગમાંથી પડી ગયા, અત્યારે પણ પડે છે, પૂર્વે પણ પરોક્ષમાં પડી ગયા. હિરણ્યકશ્યપ પ્રહલાદનો દ્રોહ કર્યો તો હોળિકા સતી હોવા છતાં પણ ભક્ત અપરાધને લીધે બળી ગઈ. શિશુપાળે શ્રી કૃષ્ણ ભગવાનને 100 ગાળો દીધી. કેટલી? 100 ગાળો દીધી. ત્યાં સુધી કૃષ્ણ ભગવાન કઈ ના બોલ્યા, કૃષ્ણ ભગવાન કઈ ના બોલ્યા. અને 101મી ગાળ દીધી ને ત્યારે કૃષ્ણ ભગવાન એવા કે આને મારે હવે છેદન કરવું પડશે. પછી ભગવાને એને અસ્ત્ર લીધું અને ચક્રથી મસ્તક છેદી નાખ્યું. રાવણે વિભીષણનો દ્રોહ કર્યો, સગ્ગાભાઈનો દ્રોહ કર્યો. તો રાવણે રામનો દ્રોહ કર્યો તો માથું ગયું. શૂરપંખાએ સીતાનો દ્રોહ કર્યો તો એના નાક કાન કપાણા. સીતાએ લક્ષ્મણનો દ્રોહ કર્યો તો સીતાહરણ થયું. જય વિજયના દ્વારે સનકાદિક ઋષિમુનિ આવ્યા હતા એમનો દ્રોહ કર્યો, 3 જન્મ લેવા પડ્યા અસુર તરીકે. દુર્વાસાએ અમરીશ ભક્તનો દ્રોહ કર્યો, અમરીશ રાજાનો દ્રોહ કર્યો તો એની પાછળ ચક્ર પાછળ દોડ્યું. રાધિકાએ સુદામા, મહારાજ કહે છે રાધિકાએ સુદામાનો દ્રોહ કર્યો તો ગોલકમાંથી ભગવાનના શ્રેષ્ઠ ભક્ત હતા, ભગવાનની બાજુમાં બેહતા હતા, એ પણ નીચે પડ્યા. નકર રાધિકા તો ભગવાન અતિ પ્રિય છે ને, શ્રી કૃષ્ણ ભગવાન અતિ પ્રિય છે ને, એમની બાજુમાં બેસે ને. આપણે જોઈએ છીએ ઠેર ઠેર મંદિરે બધી જગ્યાએ બેસે છે. પણ તોય ભગવાનના ભક્તનો જો દ્રોહ કર્યો તો પણ અતિ પ્રિય પાત્ર હતું, છતાં પણ એમને નીચે જન્મ લેવો પડ્યો. એટલે દ્રોહ કરવાથી ક્યારે કોઈ ફાયદો થતો નથી, ક્યારે ફાયદો થતો નથી. એટલે મહારાજ કહે છે ગુણ ગ્રહણ કરવો, અવગુણથી 100 ગાવ દૂર રહેવું. આપણે કાંઈક આપણને એવું જણાય ને, મનુષ્ય ભાવ ભગવાનના ભક્તમાં દેખાય ને, ત્યારે ભગવાનના સંત પાસે જઈને કે જે ભગવાનના ભક્તનો દ્રોહ થઈ ગયો હોય
જે ભગવાનના ભક્તનો અવગુણ આવ્યો હોય એની પાસે જઈને એની પાસે માફી માગી લેવી જોઈએ. એની પાસે માફી માગી લેવી જોઈએ અને કર કરવું જોઈએ કે ભગત તમે રાજી થાઓ, મને તમારી પ્રત્યે આવો મનુષ્ય ભાવ આવી ગયો અને મનુષ્ય ભાવ આવી ગયો હોવાને કારણે મને તમારામાં આવો દોષ પરઠાયો છે. હોય સાદી સિમ્પલ વાત, હોય એકદમ સરળ વાત, બે હાથ જોડીને પ્રાયશ્ચિત કરવાનું હોય અને માફી જ માગવાનું હોય, તેણે કરીને આપણામાં સદગુણ આવતા હોય છે. ભગવાનના ભક્તને આપણે નહીં નમીએ ભક્તો તો કોણે નમીશું? આખી દુનિયાને આપણે નમવા જઈએ પણ ભગવાનના ભક્તોનો જો દ્રોહ થઈ જાય, ભગવાનના ભક્તોને જો દ્રોહ થઈ જાય અને એને ના નમીએ અને જેને નમવાનું નથી એને નમીએ છીએ તો શું આપણે મોક્ષની રીતને જાણી શક્યા છીએ? ભક્તો નથી જાણી શક્યા. એટલે ક્યારેય ભગવાનના ભક્તનો દ્રોહ ક્યારે જિંદગીમાં ના કરવો. આગળ મહારાજ કહે છે કે જેમ જળ વિનાનું માછલું તરફડે તેમ અતિ વ્યાકુળ થાય. એમ જ્યારે ભગવાનના ભક્તનો દ્રોહ થાય ને ત્યારે આપણને અતિ હૃદયમાં દાજ થવી જોઈએ કે મને મારા મને ચલાયમાન કરી દીધો, મને મારી બુદ્ધિએ ચલાયમાન કરી દીધો, મને મારા અહંકારે ચલાયમાન કરી દીધો, મારા ઇન્દ્રિય અંતકરણે મારા ભગવાનના ભક્તનો દ્રોહ કરી નાખો, આ ઇન્દ્રિય અંતકરણે ભગવાનના ભક્તનો અપરાધ કરી નાખો. આવી જો હૃદયમાં દાજ થાય ને અને એ દાજ થાય એ દાજથી પછી આકુળ વ્યાકુળ હૃદયમાં થાય અને ખાવા પીવાની કંઈ ખબર પડે નહીં, નિંદ્રા આવે નહીં, ત્યારે સમજી લેવું કે મને ભગવાનના ભક્તની કિંમત સમજાણી છે. અને જ્યારે એ સંતનો હૈયામાં અતિશય ગુણ આવે ને સંત કોઈ વાતે દુખાણ હોય તો તેને અતિ દીન થઈને પ્રસન્ન કરે. એવી જાતનો જેના હૃદયમાં વિચાર રહેતો હોય તો તેને સંતનો અવગુણ આવ્યો હોય તે પણ ટળી જાય ને સત્સંગમાંથી પણ વિમુખ ન થાય. પણ એ વિના બીજો કોઈ એનો ઉપાય નથી કહ્યો, એ જ એક ઉપાય છે. મહારાજ કે એક જ આ ઉપાય છે, એક જ મારે એ પાછું એક જ એ જ એક ઉપાય છે, બીજો કોઈ ઉપાય નથી કે સંતનો હૈયામાં ગુણ આવે. આપણે ભગવાનના ભક્તનો ગુણ નહીં ગ્રહણ કરીએ તો કોનું ગુણ ગ્રહણ કરશું? સંત તુલસીદાસજી મહારાજ રામાયણમાં ખૂબ સરસ કહે છે કે મધુકર સરીસ સંત ગુણગ્રાહી, કે સજ્જન પુરુષ ભગવાનના ભક્ત કેવા હોય તો કહે છે મધુકર સરીસ સંત ગુણગ્રાહી, ભમરાની જેમ ગુણગ્રાહી હોય. અવગુણ તજી સબકે ગુણગ્રહી, ધર તુમહર તિનહ કર મુનિકા. કે જે અવગુણ તજી બધાના ગુણો ગ્રહણ કરે. બોલો કેટલું સરસ કહે છે, અવગુણ તજી બધાના ગુણ ગ્રહણ કરે. વાલા ભક્તો ખરેખર કુરાનમાં બહુ સરસ કીધું છે, વોટ એવર ઇઝ રોંગ વિથ મી, જે કાંઈ ખોટું છે એ સામેવાળામાં નથી, જે કાંઈ ખોટું છે એ મારામાં છે. જો આ વસ્તુ આપણા હૃદયમાં આવી જાય ને, જ્યારે ભગવાનના ભક્તનો દ્રોહ થઈ જાય અને અવગુણ આવી જાય અને ત્યારે આપણા હૃદયમાં આકુળ વ્યાકુળ થઈએ અને આપણા હૃદયમાં પસ્તાવો થાય અને એવું સમજીએ પછી કે જે કાંઈ દોષ છે એ બધા જ મારામાં છે, બીજા કોઈનામાં નથી ને, ત્યારે આપણે ભગવાનના ભક્તની સામે દીન થઈ શકીએ છીએ. નકર તો આ ઇન્દ્રિયો અંતકરણ તો જન્મો જન્મ માન કામ ક્રોધ લોભ આ દોષો પરાસ્ત કરેલા છે. એટલે ભગવાનના ભક્તના ગુણ ગ્રહણ કરવા, જ્યાં સુધી ભગવાનના ભક્તનો ગુણ ગ્રહણ નથી કરતા ને ભક્તો, ત્યાં સુધી આપણને હૃદયમાં શાંતિ નથી થતી. એટલે ભગવાનના ભક્તના ગુણ ગ્રહણ કરવા. ગરડામાં મુક્તાનંદ સ્વામી બેઠા હતા અને મુક્તાનંદ સ્વામીએ સ્વામ પ્રકાશાનંદ સ્વામી અને દૃષ્ટ પ્રકાશાનંદ સ્વામી બે સંતો સામે બેઠા હતા. સ્વામીનો સમાગમ કરવા આવ્યા છે તો સ્વામીનો સમાગમ કરવા આવ્યા છે સ્વામ પ્રકાશાનંદ સ્વામી અને દૃષ્ટ પ્રકાશાનંદ સ્વામી.
જ્યારે મુક્તાનંદ સ્વામીએ સ્વયં પ્રકાશાનંદ સ્વામીને દૃષ્ટ પ્રકાશાનંદ સ્વામીને એમને હિત વાર્તા કીધું સ્વામીએ, આ મુક્તાનંદના શબ્દ, કે આપણે વહેલા ઉઠી ધ્યાન ભજન તક આપણે વહેલા ઉઠી ધ્યાન ભજન કરતા હોઈએ ને બીજા સુતા હોય તો એમ જાણવું જે તે કરીને આવ્યા છે ને આપણે કરવાનું બાકી છે એમ ગુણ લેવો. તેઓ પેટ ભરા ભેગા થયા છે એમ અવગુણ લે તો પાપી થઈ જાય છે. સર્વેના ગુણ લે તો પોતામાં સર્વેના ગુણ આવે છે. નિર્ગુણદાસ સ્વામીની વાતોમાં છે આ સ્વામીનું. કેટલી સરસ આપણા આદિગુરુ સદગુરુ શ્રી મુક્તાનંદ સ્વામીએ કીધું, એવું કીધું કે ધ્યાન ભજન તો આપણે વહેલા ઉઠીને કરીએ જ છીએ અને અમુક ધ્યાન ભજન કરવા વહેલા નથી ઉઠી શકતા, તો આપણે એવું સમજવું તે એ લોકો તો કરીને આવ્યા છે. સ્વામીની વાતોમાં પણ એવું આવે છે, ગુણાતીતન સ્વામી વાતોમાં, એ તો કરીને આવ્યા છે એમ સમજવું. પણ એમ ના સમજીએ અને પેટ ભરા ભેગા થયા છે એવો અવગુણ લઈએ તો આપણે એના જેવા પાપી થયા કે નહીં, આપણે શું જાણીએ? એ બધું કરીને આવ્યા છીએ. કદાચ એ સવારે આરતીમાં ના આવી શકતા હોય, કથા સાંભળી ના શકતા હોય, પણ બીજી ઘણી બધી સેવા કરતા હોય એ આપણને શું ખબર હોય? ખબર હોય છે ભક્તો, સત્સંગમાં આવેલો મુમુક્ષુ, સત્સંગમાં આવેલો ભક્ત ભગવાનને અને સદગુરુને કઈ રીતે રાજી કરતા હોય એ આપણને નથી ખબર હોતી. સત્સંગમાં આવેલો ભક્ત, સત્સંગમાં આવેલો સાધુ અને સત્સંગમાં આવેલો મુમુક્ષુ એ ભગવાનને સદગુરુને કઈ રીતે રાજી કરતા હોય છે એ આપણી ઉપલી દ્રષ્ટિએ જોતા હોય તો આપણે યત કિંચિત આપણને દેખાતું હોય છે, પણ યથાર્થ તો ભગવાન અને મોટા સાધુ પૂજ્ય ગુરુજી જેવા એ સંત જ જોઈ શકતા હોય છે. એમને અંતર્યામી દ્રષ્ટિ કરીને ખબર હોય છે કે આ ભગત આવી રીતે સેવન કરે છે, આવી રીતે આજ્ઞાનું પાલન કરે છે. વાલા ભક્તો, જ્યાં સુધી પૂજ્યપાદ ગુરુજીની દ્રષ્ટિમાંથી કોઈ મુમુક્ષુ નથી નીચે પડ્યો ને ત્યાં સુધી આપણી દ્રષ્ટિમાંથી પણ કોઈ મુમુક્ષ કોઈ ભક્ત પણ નીચે ના પડવો જોઈએ. આપણે વિચારવું કે આપણે કઈ પરંપરાના છીએ, આપણે કયા સદગુરુને સેવીએ છીએ, આપણે કયા સમાજને વરેલા છીએ, આપણે કોના ઉપાસક છીએ, એમના જીવનમાં છે આવું? આજે પૂજ્યપાદ ગુરુજીના જીવનમાં તમે જુઓ, કોઈ દિવસ કોઈ ભક્તનો કોઈ સાધુનો હલકો શબ્દ બોલ્યા હોય કોઈ જગ્યાએ જોયું છે? કોઈને નીચા પાડવાની વૃત્તિ કરી હોય એવું જોયું છે? તો પૂજ્યપાદ ગુરુજીના જીવનમાં નથી, સદગુરુ શ્રી આદિગુરુ મુક્તાનંદ સ્વામીના જીવનમાં નથી, આપણા આધારાનંદ સ્વામીના જીવનમાં નથી, દાદા ગુરુજીના જીવનમાં નથી, તો આપણામાં કેમ આવે? કદાચ દેશકાળને લઈને, ઇન્દ્રિય અંતકરણના ડખાને લઈને, દોષોને લઈને આપણે હારી જઈએ અને પડી જઈએ તો આપણે ભગવાનના ભક્તનો અવગુણ આવી ગયો હોય તો એ આપણા સમાજને, એ ભગવાનના ભક્તને, ભગવાનના ભક્ત પાસે જઈને માફી માંગવી અને આપણા હૃદયમાં દાજ થવી જોઈએ કે મને મારા ગુરુજીના ભક્તનો, મારે મારા ભક્તનો દ્રોહ થઈ ગયો, મને મારા ભક્તનો અવગુણ આવી ગયો, એને જ્યાં સુધી રાજી નહીં કરું ને ત્યાં સુધી મને સુખ નહીં આવે. આવું જ્યાં સુધી નથી થતું ને ત્યાં સુધી આપણને ભગવાનની મૂર્તિનું સુખ અને સદગુરુની આજ્ઞાનું પાલન કરવાનું સુખ નથી આવતું ભક્તો. એટલે ગુણ ગ્રહણ કરવો, અને ગુણ ગ્રહણ કરીએ ને તો ખૂબ હૃદયમાં આનંદ આવે, ખૂબ એટલે ભગવાનની મૂર્તિનું સુખ ખૂબ આવે. એટલે આપણે છે ને ગુણ ગ્રહણ કરવો. ગરડામાં મહારાજ સભા કરીને બિરાજ્યા હતા. મહારાજે મુક્તાનંદને બોલાવ્યા કે મુક્તાનંદ સ્વામી, તમારે અમદાવાદ જવાનું છે. સ્વામી કીધું હા મહારાજ. પછી મહારાજે કીધું તમારે અમદાવાદ જવાનું છે અને ત્યાં વેદાંત આચાર્ય જે વિદ્વાનો છે એ વિદ્વાનોને શાસ્ત્રાર્થ કરવા વડતાલ આવવાનું તમારે આમંત્રણ આપવાનું છે.
પછી મુક્તાનંદ સ્વામી બે પાર્ષદોને લઈને અને સંતોને અમદાવાદ ગયા અને વેદાંત આચાર્યજી પંડિતો હતા એમને શાસ્ત્ર કરવા માટે વડતાલ આમંત્રણ આપ્યું. પછી મહારાજ ને સંતોને બધા વડતાલ પધાર્યા. મહારાજે જે વેદાંત આચાર્ય થયેલા જે વિદ્વાનો હતા પંડિતો હતા એમનું ખૂબ સન્માન કર્યું અને નારાયણગીરીજીના મકાનમાં એમને ઉતારો આપ્યો અને જમવાની વ્યવસ્થા કરી આપી. બીજા દિવસે ખૂબ સારી સભા થઈ વડતાલમાં. સભા થઈ આ સાઈડ નંદ સંતો બેઠા હતા, હરિભક્તો બેઠા હતા, અમદાવાદથી આવેલા વિદ્વાનો પંડિતો બધા બેઠા હતા, એટલે બાપુભાઈ કરીને બેઠા હતા. એટલે સહેજે છે એમને તો આવે જ કે આપણા સંતો ક્યાં, આપણા હરિભક્તો ક્યાં, અને આ તો શિખાસૂત્રો બાંધેલા છે છતાં પણ પંડિતો કહેવાય છે, પણ ભગવાનનું તો મહિમા એવું તો કાંઈ છે નહીં. એવું તો થાય ને, સહેજે થાય, કારણ કે આપણા સંતોની રીતભાત જોઈ હોય, આપણા હરિભક્તોની રીતભાત જોઈ હોય અને કોઈ અન્ય પુરુષ આવી જાય એનામાં એવું ના જોઈએ તો સહેજે પ્રાથમિક દ્રષ્ટિએ તો એને આવે જ. પ્રાથમિક દ્રષ્ટિએ કંઈક એનામાં અવગુણ તો ભાસે જ. એટલે બાપુએ એવું કીધું કે મહારાજ આ તો ઉપરથી તો ઘમંડી લાગે છે, તમે આમને અમદાવાદથી બોલાવ્યા છે તો ઉપરથી તો ઘમંડી લાગે છે, આપણા સંતો જેવા આપણા હરિભક્તો તો જેવા દેખાતા નથી. ત્યાં મહારાજે શું કીધું ખબર? ના બાપુભાઈ, ના તમે જેવું સમજો છો ને એવું નથી, એ તો આત્મનિવેદી ભક્ત છે. શું કીધું મહારાજે? આત્મનિવેદી ભગત છે, કોઈનું પાણી પણ તેમને ખપતું નથી એવા છે, અને રસોઈ પણ જાતે બનાવે છે, શિખા સૂત્ર તિલક કંઠી રાખે છે, એટલા એનામાં ગુણો છે, તેથી અમને તે ગમે છે. અમારી ઘમંડ પર દ્રષ્ટિ પડતી નથી, ગુણ ઉપર જ દ્રષ્ટિ પડે છે. બોલો મહારાજે બાપુભાઈને શું કીધું? કે એમને પાણી બીજાનું ખપતું નથી, એ રસોઈ જાતે બનાવે છે, શિખા સૂત્ર તિલક કંઠી રાખે છે, આટલા ગુણો છે અને એથી એમને ગમે છે. બાપુભાઈ બોલો મહારાજનો કેવો દ્રષ્ટિકોણ? આપણને નંદ સંતો મળેલા, પૂજ્ય નંદ સંતો મળેલા છે, પૂજ્યપાદ ગુરુજી મળેલા છે, એમનો કેવો દ્રષ્ટિકોણ? એમને મુમુક્ષુને, ભગવાનના ભક્તને, ભગવાનના સંતને સમજવાની કેવી એની દ્રષ્ટિકોણ છે? સંત એટલે વાલા ભક્તો, હજી પણ કહેતો સંત એટલે સાચા સંત, કે જે સ્ત્રી ધનના પાકા ત્યાગી હોય, જેને સર્વોપરી નિષ્ઠા હોય. સાધુના લક્ષણમાં રહેતા હોય, જે ભગવાન સુધી આપણને પહોંચાડે, કુસંગમાંથી કાઢીને આપણે સંસ્કાર તરફ લઈ જાય, એવા જે સાચા સંત, એમના દ્રષ્ટિકોણ જોવાના, એમની વિચારધારા જોવાની, એમની પ્રણાલિકા જોવાની, એમના સિદ્ધાંત જોવાના, એમનું વર્તન જોવાનું. નકર વર્તન અલગ હોય અને વાણી અલગ હોય તે શું કામનું? આજે પૂજ્યપાદ ગુરુજીના જીવનમાં વાણી અને વર્તન ક્યારેય અલગ જોઈએ? ક્યારેય નહીં. આટલા મોટા સત્પુરુષ છે, કેટલાના સંકલ્પો પૂરા કરે છે, એમની આજ્ઞામાં રહેનારા કેટલાને મૂર્તિના સુખના ભોગતા કર્યા છે, કેટલાને સત્સંગમાં વાળ્યા છે, કેટલાકના દુઃખ દરિદ્રોને ટાળ્યા છે, તો એ પૂજ્યપાદ ગુરુજીને જીવનમાં ક્યારેય અહમ નામનો, અહંકાર નામનો ઓડકાર જોયો ભક્તો? ક્યારે નહીં, ક્યારે નહીં. છતાં પણ કેવા, હું તો ભગવાનની નગણી નાર, ગુરુજી કીર્તન ગાય છે ને, જોઈએ. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, એ કીર્તન ગુરુજી ગાય તે કેવા રડી પડે. એમની કેટલી મોટી દ્રષ્ટિ, એમનું કેટલું મોટું જીવન, છતાં પણ આપણી સામે કેવા
નાના થઈ જાય છે. એનું કારણ શું? એમને કેટલો મહેમા હૃદયમાં સમજેલો છે, એમને કેટલો હૃદયમાં ગુણ હશે ભગવાનના ભક્તોનો, એમને કેટલો ગુણ સાધુનો હશે ત્યારે થતું હશે ને. આ મહારાજે કેટલો ગુણ ગ્રહણ કર્યો, શિખાસૂત્ર તિલક કંઠી તાણે છે, રાખે છે, એટલે એમને ગમે છે. સરદારમાં મહારાજ બેઠા હતા, કથા વાર્તા કરતા હતા, અને શેઠ કમળસિંહને ત્યાં મહારાજે બહુ સરસ વાત કીધી કે મોટા પુરુષનો અવગુણ આવે ત્યારે મોક્ષનું દ્વાર બંધ થાય છે ને માયાનો લાગ ફાવે છે. અવગુણ જોવાથી જેવું ભૂંડું થાય તેવું કોઈ પાપે કરીને થતું નથી, અને સંતની સેવા કરીને ભગવાનના ધામની પ્રાપ્તિ થાય છે. જીવનું અજ્ઞાન ટાળવા અમારો અવતાર થયો છે. અજ્ઞાન કહ્યું આજ કે ક્યારે અવગુણ લેવો નહીં, ભગવાનના ભક્તોનો ગુણ જ ગ્રહણ કરવો. નથી ફાવતું આપણને, આપણને દૈહિક ક્રિયા જોઈને ઘડીએ ઘડીએ અવગુણ આવ્યા કરે છે અને આપણાથી અપરાધ થઈ જાય છે, દ્રોહ થઈ જાય છે, તો આપણે દૂર રહેવું. પણ નિંદા ટીકામાં ક્યારે ભક્તો પડશો નહીં. જેની તમે નિંદા ટીકા કરો છો ને, જેની તમે નિંદા ટીકા કરો છો ને, એ તમે નિંદા ટીકા નથી કરતા, પરંતુ તમે શું કરો છો ખબર? તમારું મોક્ષનું પતન તમે જાતે જ કરો છો. નિંદા ટીકા કરવાથી એ વ્યક્તિનું પતન નથી થવાનું, નિંદા ટીકા કરવાથી સ્વ વ્યક્તિનું પતન થવાનું છે, પોતાના મોક્ષના માર્ગનું પતન થવાનું છે. ભગવાનની મૂર્તિનું સુખ નથી આવવાનું, ભગવાનના ભક્તનું સુખ નથી આવવાનું, સદગુરુની આજ્ઞા પાલન કરવાનું સુખ નથી આવવાનું. એટલે ભક્તો ક્યારે નિંદા ટીકા ક્યારે કોઈની ના કરશો, થાય તો ગુણ ગ્રહણ કરો, થાય તેની સાથે સંવાદ કરો, પણ ક્યારે નિંદા ટીકામાં અવગુણમાં ક્યારે ના લેશો. આપણે સત્સંગની રીતિનીતિને ક્યારે પૂર્ણરૂપે જાણી નથી શક્યા ને, ત્યારે આપણા હૃદયમાં નિંદા ને અવગુણ ને અપરાધ ને અભાવ આવતા હોય છે. એટલે ભક્તો સદંતરે એવા કલુષિત દોષો કલુષિત વાતાવરણથી દૂર જ રહેવું, અને પૂજ્યપાદ ગુરુજીના જીવનમાં જે હોય ને એ જોઈને આપણા હૃદયમાં સ્થાપન કરવું. ગોપાલન સ્વામી વાતોમાં એવું આવે કે હરિભક્તનો અવગુણ જ્યારે આવે ને ત્યારે હૃદયમાં ત્રણ વાત વિચારવી, કે મને તેનો અવગુણ આવ્યો એ એમના પ્રત્યે મને માન ઈર્ષા છે તેને કરીને આવે છે કે બીજે કરીને આવે છે. બીજો વિચાર કે તેણે મને મારા દોષ પર રોક્યો છે તેણે કરીને આવે છે અવગુણ કે બીજા પ્રકારે આવે છે. ત્રીજો કે ખરેખર અવગુણ છે ને આવે છે, આમ વિચાર્યા વિના ક્યારેય અવગુણ લેવો નહીં. મેં ગઈ વખતે પણ જણાવ્યું હતું મહારાજે, શું કીધું છે, પંચવર્તમાનમાંથી ભંગ થાય તો અવગુણ લેવો. એ મારે કે લેવો લેવો જ નહીં, એમ જ નથી મેલો લેવો જ, એમ ભગવાને અને સદગુરુએ આપણને એવું ખાતું હોયપું જ નથી કે તું આ કેવો છે આ કેવો છે એ બધાની દ્રષ્ટિ રાખ, એવું ખાતું હોયપું છે ભક્તો? આપણને મુક્તાનંદ સ્વામી, આધારાયણ સ્વામી, દાદા ગુરુજી, હરિપ્રિયદેવ સ્વામી, વૈકુંઠચરણદાસ સ્વામી, નારાયણ સ્વરૂપદાસજી સ્વામી, આપણને સંતોએ અને આપણને હરિભક્તોએ આવું શીખવાડ્યું છે કે બધા પર દ્રષ્ટિ નજર કેદ રાખજો, એવું શીખવાડ્યું છે? નજર કેદ રાખવાનું કીધું છે આપણને? જે કરવાનું મુમુક્ષુને કીધું ને એ નથી કરતો, પણ જે નથી કરવાનું કીધું ને એ કર્યા કરે ને. તારે સમજી લેવાનું કે પતનની ખીણનો પ્રારંભ થયો. એટલે ભક્તો આપણે ક્યારે ભગવાનના ભક્તોનો અવગુણ ના લવે, એનાથી સદંતર દૂર રહેવો. એટલે મહારાજ કહે છે કે સંતનો હૈયામાં અતિશય ગુણ આવે, અને સંત કોઈ વાતે દુખાણા હોય તેને દીન થઈને પ્રસન્ન કરે એવી જાતનો હૈયામાં વિચાર રહેતો હોય તો તે સંતનો અવગુણ આવ્યો હોય તો તે ટળી જાય અને સત્સંગમાંથી પણ વિમુખ ન થાય. એટલે હાથ જોડવા, હે મહારાજ, હે ગુરુજી, હે સંતો, હે ભક્તો, મને આવા વાતાવરણથી દૂર રાખજો. કદાચ મને મારા બુદ્ધિને લઈને, મારા મનને લઈને, ઇન્દ્રિયો અંતકરણને ડખાને લઈને કદાચ તમારા અવગુણ ભાસે તો તમારી પાસે હું આવીને તમારી પાસે માફી માગી શકું, એવા મારામાં
સદગુણ આપજો. આવા મારામાં દોષ હોય તો ટાળજો. વતમ્રત મહારાજે કીધું ને પ્રાર્થના કરવી કે ઇન્દ્રિયો અંતકરણથી મારી રક્ષા કરજો. એટલે ભગવાનના ભક્તનો ક્યારેય અવગુણ ના લેશો અને ગુણ ગ્રહણ કરવો. અને જ્યારે ગુણ ગ્રહણ કરીએ અને ગુણ ગ્રહણ કરવાનો વિચાર હૃદયમાં આવે ને ત્યારે સમજી લેવું કે મને ભગવાનના ભક્તનો હવે ભગવાનના ભક્ત હવે મારી પર રાજી થશે, એની પાસે જઈશ દીન થઈને. ત્યારે તો સત્સંગમાંથી વિમુખ ના થવાય. પણ એ વિના બીજો કોઈ એનો ઉપાય નથી. પણ બીજો કોઈ ઉપાય નથી આના વિના. ગમે એટલા તમે પંચયજ્ઞ કરો, જપ તપ કરો, અનુષ્ઠાન કરો, એને કરીને જેનો અવગુણ લીધો છે એ કઈ રાજી નથી થવાનો. થવાનો છે? ભગવાન રાજી થવાના છે? પૂજ્યપદ ગુરુજી રાજી થવાના? દાદા ગુરુજી રાજી થવાના? પણ જેનો અવગુણ આવ્યો છે એની પાસે જઈ આવો અને માફી માગી લો. આમ પ્રાયશ્ચિત જે ભગવાનના ભક્ત આપે લઈ લો. અને ભગવાનના ભક્ત આગળ આપણે દીન નહીં થઈએ તો ભક્તો કોની આગળ થશું? કોની આગળ થશું? જન્મો જન્મ, જન્મો જન્મ, જન્મો જન્મ આપણે બધાના ગુલામ થયા. જન્મો જન્મ ગુલામ થતા આવ્યા છીએ. તો આ જન્મે ભગવાનના ભક્તના ગુરુજીના ભક્તોમાં ગુરુજીના સંતોમાં આપણે ગુલામ નહીં થઈએ તો કોના ગુલામ થશું? જે ભગવાનનો ગુલામ થાય છે, મુક્તાનંદીય પરંપરાનો ગુલામ થાય છે, પૂજ્યપાદ ગુરુજીનો ગુલામ થાય છે, આ સંતોનો ભક્તો લોયાધામપુરીનો ગુલામ થાય છે ને ભક્તો, ખરેખર એ જ સ્વતંત્ર છે, એ જ સ્વતંત્ર છે. જે પૂજ્યપાદ ગુરુજીની આજ્ઞામાં રહે છે, મુક્તાનંદીય પરંપરાના સંતોની આજ્ઞામાં રહે છે, એના આખ્યાનો સાંભળી સાંભળીને એના જેવા ગુણ ગ્રહણ કરે છે અને એના એમના જેવું જીવન બનાવે છે, સંયમયુક્ત જીવન બનાવે છે, એ ગુલામ નથી, એ સ્વતંત્ર છે. શું છે? સ્વતંત્ર છે. પણ આપણે શું માનીએ? પરાધીન પણ શું યા આ બંધન મારી આવવાનું, આમ રીતે ધર્મ નિયમ પાળવાના, આવી રીતે જવું નહીં, આવી રીતે કરવું નહીં, શું? પણ એ તો ભગવાન તારી રક્ષા કરે છે, સદગુરુ તારી રક્ષા કરે છે, ભક્ત તારી રક્ષા કરે છે, સંત તારી રક્ષા કરે છે, એના માટે છે, બીજા માટે નથી. એટલે આવી રીતે ગુણ ગ્રહણ કર્યા કરવા. જે કાંઈ છે બધું મારા માટે છે, જે કાંઈ દોષ છે મારામાં છે, પણ મારે ક્યારેય ભગવાનના ભક્તોનો દ્રોહ નથી કરવો, મારે ક્યારેય અભાવ નથી લેવો. બસ ના થાય તો દૂર રહીશ, પણ મારે અવગણ નથી લેવો. આવી રીતે ભક્તો ધીરે 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 આપણે ભગવાનને ગુરુજીને રાજી કરવા પ્રયત્ન કરવા. બીજો કોઈ એનો ઉપાય નથી, એ જ ઉપાય છે. ઇતિ વચનામૃતમ લોયાનું પ્રથમ પૂર્ણ થયું. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેશ્વરમ ભક્તિધરમાતંજમ વાસુદેવમ રે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ જય. હરે કૃષ્ણ મહારાજની.